શિક્ષકો સહિત રાજ્યના વિવિધ વિભાગના કર્મચારીઓના આંદોલનમાં મુખ્ય માગણી જૂની પેન્શન નીતિ લાગુ કરવાની હતી, પરંતુ સરકારે જે માગણીઓ સંતોષી તેમાં જૂની પેન્શન યોજનાનો કોઈ ફોડ પાડ્યો નહોતો. પૂર્ણવિરામ. જેથી ફિક્સ પગારમાં ફરજ બજાવતા વિદ્યા સહાયકો સિવાય રાજ્યના 90% વધુ શિક્ષકોએ આજે શનિવારે માસ CL પર ઉતરી પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના સંગઠનના હોદ્દેદારો પર આક્રોશ વ્યક્ત કરી માછલા ધોયા હતા. પૂર્ણવિરામ. બીજી તરફ આંદોલન અને માસ CLની આગોતરી જાહેરાતો કરી હોવા છતાં શિક્ષણ વિભાગે શિક્ષકોને દબાવવા માટે નોટિસ રૂપી હથિયાર ઉગામ્યું હતું. છતાં માગણીઓ સાથે આંદોલન કરવું એ અમારો હક છે એવા અડગ નિર્ણય સાથે શિક્ષકો બેખોફ પોતાના આંદોલનને આગળ વધારવા માંડ્યા હતા. પૂર્ણવિરામ. નવનિયુક્ત વિદ્યા સહાયકોએ શાળાઓ ખોલી હતી, પણ શિક્ષકો વિના ભણાવે કોણ? પ્રશ્નચિહ્ન. તેવી સ્થિતિ સર્જાઈ હતી. પેરેગ્રાફ. બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓને સૂચના આપતા પરિપત્ર પ્રસિદ્ધ થયા હતા, જેમાં નોંધ્યું હતું કે તારીખ 17/9/2022ના રોજ બિન અધિકૃત રજા સાથે માસ CL પર ગયેલ હોય તે તમામ કર્મચારીઓને નોટિસ પાઠવી તેઓની સામે વહીવટી શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા? પ્રશ્નચિહ્ન. તે બાબતે ખુલાસો મેળવી આ કર્મચારીઓની યાદી જિલ્લામાં અને પછી રાજ્યમાં જમા કરાવવાની સૂચના આપી હતી. તેમ છતાં પોતાની અને યોગ્ય માગણી સંતોષાય નહીં તો આંદોલન કરવું એ અમારો હક છે તેવા દ્રઢ નિર્ણય સાથે રાજ્યના 90%થી વધુ શિક્ષકો રજા પર ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે. પેરેગ્રાફ. 3 દિવસથી ગાંધીનગરમાં મોરચો માંડીને બેસેલા 4000થી વધુ હેલ્થ વર્કરોને શનિવારે સાંજે પોતાના જિલ્લામાં જતા રહેવા મહાસંઘે સૂચના આપી હતી. પૂર્ણવિરામ. કાલે રવિવાર છે અને બીજી તરફ રાત્રે 8:20 કલાક સુધી કમિટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ચર્ચા થઈ હતી, પરંતુ દિવસભર અન્ય મંત્રીઓ અને અધિકારીઓની વ્યસ્તતાને કારણે મંત્રણાને સોમવારની રાતે આગળ વધારવાનું નક્કી થતાં મહાસંઘના પ્રમુખે પહેલાંની જેમ હડતાળ ચાલુ રાખીને જિલ્લામાં જતા રહેવા લેખિતમાં આદેશ કર્યા હતા. પૂર્ણવિરામ. હેલ્થ વર્કરોને ગાંધીનગર તાત્કાલિક ધોરણે ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ પોતાનો હક મેળવવા માટે પોતે જે હડતાલ ચાલુ કરી છે તેને યથાવત રાખવાનો પણ સાથે આદેશ આપવામાં આવ્યો હતો. પૂર્ણવિરામ.